કરોડો રૂપિયાની જિંદગી જોખમમાં મુકાય છે એશિયાની અગ્રેસર ઊંઝા ની જીરા બજારમાં તેજી જીરાનો ભાવ ગત વર્ષે સત્યાવીસો રૂપિયા હતો જે હાલ બાવનસો થી ચોપનસો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ત્રણ પોઈન્ટ જીરો સાત લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે પણ આ વર્ષે મોસમનો મિજાજ જીરાના વાવેતર લાયકાના હોવાથી અત્યાર સુધી ફક્ત બે પોઇન્ટ પચીસ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે આમ ઓછા વાવેતર સામે માંગ વધતા જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે આ સાથે જ જીરાની એક્સપોર્ટની માંગ વધતા જીરાના ભાવ હજુ વધવાની શક્યતાઓ છે આ જૂનો જીરો જે ત્રીજી થશે ને એ ઝડપી સાડા ત્રણસો રૂપિયા અને નવ જીરો મને આવતી સાલ લાગે છે ચારસો થી ઉપર પણ ટચ કરી શકે અત્યારે હાલ જીરાનો ભાવ બાવનસો થી ત્રેપનસો રૂપિયા રનિંગ ચાલે છે એક્સપોર્ટનો ભાવ અત્યારે પંચાવનસો ને પચાસ રૂપિયાનો સિંગાપુર બસો સિત્તેર આજુબાજુ અત્યારે કિલોના ભાવ ચાલે છે એ અંદાજે ત્રણસો સુધી પહોંચવાની શક્યતા છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત ના સહેવાય કે ના કહેવાય જેવી થઈ છે અત્યાર સુધી ગરીબો અને મધ્યમ વર્ગને રડાવતા શાકભાજીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે તો ઠંડીના પારાની માફક શાકભાજીના ભાવ ગગડી જતા સાબરકાંઠા પંથકના ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે માર્કેટયાર્ડમાં યાર્ડમાં શાકભાજીના થઈ રહ્યા છે ઢગલા ફ્લાવર કોબી ટામેટાથી ઉભરાઈ રહ્યા છે યાર્ડ જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે શાકભાજી લીલાછમ શાકભાજીના ધૂમ આવકથી યાર્ડ ધમધમવા લાગ્યા છે એમાં પણ સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ મથક કોબીજ અને ફ્લાવરનું હબ ગણાય છે આ વખતે છેલ્લા ત્રણ માસથી ફ્લાવર કોબીજ ટામેટા રીંગણ અને વાલુર જેવા શાકભાજીના ભાવથી બમ્પર આવકના કારણે શાકભાજીના ભાવ સિત્તેર સુધી ગગડી ગયા છે ખેડૂતો એ મહા મહેનતે પકવેલા શાકભાજી કોડીના ભાવે વેચાતા અન્નદાતાને રડવાનો વારો આવ્યો છે શાકભાજીના વાવેતરનો ખર્ચ તો છોડો પરંતુ અન્નદાતા યાર્ડ સુધી શાકભાજી લાવે છે તેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી ભાવ મળતો નથી અમને 3 રૂપિયા ને 2 ને એવો ભાવ મળે છે તો અમારે એટલું જ કહેવું છે કે જે અનાજની અંદર એટલે કે ઘઉંની અંદર છે મગફળીની અંદર છે કે આટલા ટેકા પ્રમાણે ભાવ મળ્યો છે અમને એ રીતે અમારું પણ નિવેદન છે શાકભાજીના મબલક આવકની અસર સીધી ભાવ પર પડી છે ગત મહિને કોબી હોલસેલ માર્કેટમાં 10 થી બાર રૂપિયા કિલો હતી જે હાલ 2 થી ત્રણ રૂપિયા કિલો છે જ્યારે ફ્લાવર 12 થી તેર રૂપિયા કિલો હતું જે અત્યારે 2 થી ત્રણ રૂપિયા કિલો પર મળી રહ્યું છે ટામેટા 10 થી પંદર રૂપિયા કિલોના હતા જે 2 થી ચાર રૂપિયા કિલો મળી રહ્યા છે આ સિવાયના શાકભાજીના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળતા ખેડૂતોને માઠી બેઠી છે ત્યારે ખેડૂતોની માંગ છે કે જેમ અનાજમાં ટેકાના ભાવ હોય છે તેમ શાકભાજીમાં પણ ટેકાના ભાવે ખરીદાય અને બે ત્રણ રૂપિયા મેં જે ફૂલેવરમાં ઉપરથી પૈસા મૂકવાના આવશે તો હજાર રૂપિયા એ લાવવા લઈ જવાના પાંચસો રૂપિયા બીજા પંદરસો રૂપિયા રોજના ના છે મલતર કશું નારા જીરો ફ્લાવર કોબીજ અને રીંગણમાં એક વિઘા દીઠ અંદાજે પચીસ થી ત્રીસ હજારનો નો ખર્ચ થાય છે જેમાં બિયારણ ખાતર મજૂરી કાપવાનો ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ તો વિણામણ અને જે થેલી આવે છે તે પણ પંદરથી થી વીસ રૂપિયાની એટલે કે પાકના વાવેતરથી લઈને માર્કેટ સુધી લાવવાનો ખર્ચ વધી જાય છે વેપારીઓ પણ ખેડૂત પાસેથી શાકભાજી ખરીદે છે પરંતુ એ શાકભાજી હાલ તો માર્કેટમાં જ પડી રહે છે અને કોઈ લેવાવાળું પણ તૈયાર નથી અને અહીંયા વેપારીની બી હાલત એવી છે કે કોઈ માલ વેચાતું નથી અને અહીંયા માલ પડી રહે છે ખેડૂતો અહીંયા અમુક અમુક તો મૂકી મૂકીને બી જતા રહે છે કંટાળીને એટલે બહુ હાલત ખરાબ છે આમ તો ભાવ ઓછા મળવાને લઈને ખેડૂતો શાકભાજીનું વાવેતર બંધ કરવાનું પણ વિચારી રહ્યા છે કારણ કે ખેડૂતોને આ પાકમાં હાલ તો ભારે નુકસાન જોવા મળ્યું છે જો સરકાર આ અંગે કંઈ વિચારે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે હાલ તો માણસોને ખાવાનું શાકભાજી પશુઓને ખેડૂતો ખવડાવી રહ્યા છે અમરેલીના જાફરાબાદમાં મનરે